અનુસૂચિત જાતિના અગ્રણીઓને પોલીસ રક્ષણ આપવામાં આવે અને આરોપીઓને નશ્યત કરવામાં આવે આવે આવા લોકો વિરુદ્ધ આકરા લેવામાં તેવી વિનંતી કરી હતી અનુસૂચિત આરોપીઓ રામદેવપીરની જગ્યાની જમીન પર અન્ય લોકો દબાણ કરી રહ્યા હોય પહેલી જાન્યુઆરીના મામલતદાર શ્રી માંગરોળને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે ત્યારબાદ ગામના આરોપી લક્ષ્મણ ભરાડા અનુસૂચિત જાતિના દલિત યુવકને

સાથે માછીમારી કરતા હોય જેમાં મજૂરોને અટકાવવામાં આવ્યા છે અનુસૂચિત જાતિના અગ્રણી ભૂપતભાઈના પત્ની રામીબેન વાઘેલા કે જેઓ આંગણવાડી ચલાવી રહ્યા છે તે આંગણવાડી બંધ કરવા માટે અને નોકરીમાંથી દૂર કરવાની ગેરવાજબી રજૂઆતો ધાપ ધમકીઓ પણ આપવામાં આવી છે સાથે કેટલાક ગુંડાગીરીની વાતો પણ સામે આવી રહી છે ત્યારે આવી તમામ સઘળી બાબતોને આરોપીઓ દ્વારા સત્ય છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને અનુસૂચિત જાતિના અમારા અગ્રણીઓને ધાક ધમકી આપી ખોટા આવેદનપત્ર આપીને ખોટી ફરિયાદો કરીને હુમલો કરે અથવા કરાવે તેવી દહેશત છે સાથે અગ્રણીઓને પોલીસ રક્ષણ આપવામાં આવે અને આરોપીઓને નશર કરવામાં આવે અનુસૂચિત જાતિના લોકો કે માટે થઈને પગલાં લેવામાં આવે આવી વિનંતી સાથે કલેકટર શ્રીના આવેદનપત્ર આપ્યું વધુમાં બાબતની ગંભીરતાને જો ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે જૂનાગઢના કલેક્ટર શ્રીની કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલનો કરવા માટેની ફરજ બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે સ્મશાનમાં પ્રવેશ ના આપવા દીધો એવા લોકો સામે એફઆઈઆર થઈ અત્યારે એફઆઈઆર ના કારણે એ જે આરોપીઓ છે જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ કોઈ છે અને તાલુકા પંચાયતના સદસ્ય એક રાજાભાઈ છે અને અન્ય એક વ્યક્તિ પણ છે એ લોકો સમાજના અગ્રણીઓ કે જે આ લડતમાં સામેલ હતા એવા લોકોને હેરાન પરેશાન કરવા એના ઉપર દબાણ ઊભું કરવા અને જેમ તેમ કરીને પણ આ એફઆઈઆર જે રદ થાય એવા પ્રયત્નો આરોપીઓ કરે છે એની સામે ન્યાય મેળવવા માટે આજે અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપીને મેળ્યા છીએ ચૌહાણ સાથે અશોક બારોટ જીટીવી ન્યૂઝ જૂનાગઢ